પ્લાસ્ટિક વરદાન કે અભિશાપ પ્લાસ્ટિક એ માનવ જીવન માટે ખૂબ જ મહત્ત્વની અને ઉપયોગી વસ્તુ છે પ્લાસ્ટિકના અતિ ઉપયોગથી થતી સમસ્યાઓ પ્લાસ્ટિકનો અતિ ઉપયોગ તે અભિશાપરૂપ પણ બને છે પોલીનની કોથળી તથા અમુક પ્લાસ્ટિકનું છે વિઘટન થતું નથી પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરવો એ એક મોટી સમસ્યા છે શાકભાજી ફળ અને ખોરાકને પ્લાસ્ટિકની કોથળીમાં ભરી ફેંકી દેતા પ્રાણીઓ પ્લાસ્ટિકની ખોરાક સાથે ગળી જાય છે જેથી મૃત્યુ પણ થઈ શકે છે પ્લાસ્ટિકના કચરાથી પાણીનું પ્રદૂષણ થાય છે પ્લાસ્ટિકના અતિ ઉપયોગથી થતી સમસ્યાઓ પ્લાસ્ટિક જે જમીન પર પડે છે ત્યાં વનસ્પતિ ઉગી શકતી નથી પ્લાસ્ટિક ગરમ થવાથી કે સળગાવવાથી હાનિકારક વાયુઓ મુક્ત થાય છે જે સ્વાસ્થ્ય પર અસર કરે છે કોથળીઓમાં રાખેલ રાંધેલ ખોરાક કે શાકભાજી અને ફળ વગેરે ખાવાથી સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે ગરમ ખોરાકને પ્લાસ્ટિકમાં રાખીને ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન કરે છે પ્લાસ્ટિકના વ્યવસ્થાપન માટે શું કરવું જોઈએ પ્લાસ્ટિકની કોથળીઓ અને બોટલનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ પ્લાસ્ટિકનો કચરો જ્યાં ત્યાં ફેંકવો ન જોઈએ પ્લાસ્ટિકની વસ્તુઓને સળગાવવી ન જોઈએ પ્લાસ્ટિકના વ્યવસ્થાપન માટે શું કરવું જોઈએ ખોરાકને પ્લાસ્ટિકની કોથળીમાં ન રાખવો જોઈએ બજારમાં ખરીદી કરવા જઈએ ત્યારે હંમેશા કાપડની થેલી લઈને જ જવું જોઈએ પ્લાસ્ટિકનો કચરો ભૂરા રંગની કચરા ટોપલીમાં અલગ નાખવો જોઈએ પ્લાસ્ટિકનો પુનઃ ઉપયોગ કઈ રીતે કરી શકાય છે તે જોઈએ જો આપણે આ રીતે પ્લાસ્ટિકનો કચરો જુદો કરીશું તો તેનો પુનઃ ઉપયોગ કરી શકાય છે ચાલો વિચારીએ પૃથ્વીને પ્લાસ્ટિકની સમસ્યાથી કઈ રીતે મુક્ત કરીશું શું આ આપણા સૌની જવાબદારી નથી લાગતી